नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल संजय पटेल मा आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने धोरण 10 विषय छे गुजराती, जेनो पाठ 6 के जेनो नाम छे वायरल इन्फेक्शन। आ पाठना स्वाध्यायना प्रश्नों अने तेना जवाबोनी समजूती मेळवना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल मा नवा होय तो मारी चैनल ने जरूरथी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेर करो अने बेल नोटिफिकेशन ऑन करो, जेथी मारा आगळना तमाम वीडियो पण आपने मळता रहे। तेमज मित्रों, जो तमे आ पाठनी पीडीएफ जोवा मांगता होय तो प्ले स्टोर मां जई अने अमारी एप्लिकेशन विश्वगुरु संजय पटेल डाउनलोड करो, जेमां तमने दरेक पाठनी पीडीएफ छे ते जोवा मळशे। तो आ वीडियोना डिस्क्रिप्शन नी अंदर पण तेनी लिंक आपेली छे, तेनी मददथी तमे डाउनलोड करी शकशो। आशा राखु छु अमारी एप्लिकेशन आपने गमशे, जरूरथी डाउनलोड करजो। तो चलो मित्रों, हवे शुरू करिए पाठ 6 वायरल इन्फेक्शन। प्रश्न 1, साचो विकल्प पसंद करी खरानी निशानी करो। जेमा पेलू, एक जमानामां चीनना लोको गाममां कोई मांदू पड़े तो शुं करता? तो जवाब आवशे सी, डाक्टरने सजा करता। बीजो प्रश्न, हॉस्पिटलनी शोभामां सानाथी वधारो थई शके? तो जवाब आवशे बी, હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે। બીજો પ્રશ્ન, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો। तो भारत में गंदगी थी भारे खलेल पामनार संत विवेकानंद हता। प्रश्न 3, नीचेना प्रश्नों ना 2-3 वाक्यों में उत्तर आपो, जेमा पेलो प्रश्न छे, लेखक कई बाबतों ने तंदुरस्त समाज नी मर्यादाओ गणावे छे? तो जवाब जोईए तो, किडियारानी जेम ओपीडी पुष्कळ दर्दीओ थी उभराय ए सभ्य समाज नी मर्यादा छे, अनाथ आश्रम में बाळकोनी अने घरडा घर में वृद्धोनी संख्या वधे ए पण तंदुरस्त समाजनी मर्यादा छे। बीजो प्रश्न, लेखकना मते घर में कोनो प्रभाव प्रेम मळवाथी माणस व्यसनी बनतो अटकी जशे? तो जवाब छे, लेखकना मते घर में मां बहन भाभी पिता मित्र के पत्नी तरफथी भरपूर स्नेह मळी रहे तो माणस व्यसनी बनतो अटकी जशे। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। તો ચાલો જવાબ જોઈએ, આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે બાબતોની પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ। ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ। તમાકુના ગુટકા સિગરેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે। કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે। મનની સ્વસ્થતાનો વિચાર સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે। માણસ હસવાની ટેવ પાડવી જોઈએ, ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે। જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી, એનાથી દૂર રહેવું જરૂરી છે। આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય લવ થેરપી છે। પ્રશ્ન 2, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો। તો ચાલો જોઈએ, લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે। પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે। અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી। સમજ, વિવેક તેમજ સદવર્તન દ્વારા સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે, પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ। એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે,
ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે। તમાકુના ગુટકા ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે। વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે। આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તેમજ મિત્રો PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ 7ની અંદર, ત્યાં સુધી આવજો।